ચોટીલા તાલુકાના પશુપાલકો ખોચર જમીન ખુલ્લી કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં ચોટીલા મામલતદાર કચેરી પહોંચીને ચોટીલા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ચોટીલા તાલુકાના આણંદપુર, રૂપાવટી અને સકપર સહિતના ગામોના પશુપાલકો દ્વારા હજારો વીઘા ગૌચર જમીન કે જેના ઉપર ભૂમાફિયાઓ દ્વારા બાંધકામ ખડકી દેવામાં આવ્યું છે, તે ઉપરાંત અમુક માથાભારે શખ્સો દ્વારા ગૌચર જમીન પર કબજો જમાવી ખેતી કરી રહ્યા છે, ત્યારે ચોટીલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના પશુપાલકો ચોટીલા મામલતદાર કચેરી ધસી આવ્યા હતા, જ્યાં ચોટીલા મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વહેલામાં વહેલી તકે પશુઓને ઘાસચારો ચરવા માટેની ગૌચર જમીન ખુલ્લી કરાવવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જગદીશ ચાલા, જેડેસ ટીવી, ચોટીલા. શું સમસ્યા? અમારી સમસ્યા એ હતી, સુરેન્દ્રનગર જિલ્લાનું ચોટીલા તાલુકાનું આણંદપુર ભાડલા ગામ, આણંદપુર ભાડલા ગામના ગૌચર બાબતે અમે અત્યારે અહીંયા આવેદનપત્ર દેવા પ્રાંત સાહેબને આવ્યા છીએ કે હાલ આણંદપુરનું 3000 વીઘા જેવું ગૌચર હોવા છતાં અત્યારે હાલ 500 વીઘા બી ખુલ્લું છે નહીં, તો અમારે માલ ઢોર સારવાની બહુ મોટી તકલીફ થવાના કારણે અત્યારે અમે સમસ્ત માલધારી આણંદપુર ગામના અત્યારે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. તો વહેલી તકે આજે ગૌચર છે એ વહેલી તકે જેમ બને એમ વહેલામાં વહેલી તકે ગૌચર ખુલ્લું કરે એ અમારી અપેક્ષા છે. હા, દબાણ કર્યું છે અત્યારે ત્યાં, હાલ બાંધકામ બી થઈ ગયા છે, વાવેતર ખેતીની જમીન ખેતી કરે છે ખેડૂત, વાવેતર કર્યા છે, એમાં બાંધકામ બિનકાયદેસર બાંધકામ પણ કર્યા છે, અને બાકીની જે જગ્યા છે એ માથાભારે તત્વોએ એની પોતાની માલિકી ધરાવી અને ત્યાં બેઠા છે એને પોતાની માલિકી ધરાવીને એમાં ગૌચર હોવા છતાં કોઈનો માલઢોર ચરવા દેતા નથી. અમારે અત્યારે આ હાલાકીના પ્રશ્નને લઈને અમારે સમસ્ત માલધારી સમાજને અહીં ચોટી